નમસ્કાર, મહેફિલિન લોકડાઉન માં આજે માણીએ જાણીતા અભિનેત્રી, લેખક, એન્કર સેજલ પોંદાને. નમસ્કાર, હું છું સેજલ પોંદા. લોકડાઉન પીરિયડ ચાલી રહ્યો છે ત્યારે એક કવિતા લખાઈ છે જે રજૂ કરું છું. ક્વોરન્ટીન નોટ. ભલે આખી ખસ 500ની નોટે 100ની નોટને ધમકાવી. શું છે, શેની હોશિયારી મારે છે? અરે, આ 8 દિવસથી હું દુકાનમાંથી ધોયેલા મોળા જેવી પાછી આવું છું. તારે લક્ષ્મણ રેખા ઓળંગવી છે? અરે, લોકડાઉન છે બે, લોકડાઉન. 100ની નોટે ખુલાસો કર્યો ને 500ની નોટ વળી ધમકાવતા બોલી, બેન, હું 500ની નોટ, તારા કરતા મારી કિંમત વધારે. આ હું દુકાને જઈશ ને તો મારો યજમાન 4 વસ્તુ લેતા લેતા 10 વસ્તુ ખરીદી લેશ. આ સાંભળીને 100ની નોટે હસતા હસતા કહ્યું, બેન, દુકાનમાં માલ ઓછો છે, ઘણી વસ્તુ નથી મળતી, તો લોકો ચલાવી લેતા શીખી ગયા છે. આ સાંભળીને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઉભેલી બધી જ નોટ અને સિક્કાઓએ એકબીજાની સામે લુક એક્સચેન્જ કર્યા ને 2000ની નોટે હાથ જોડીને કહ્યું કે માણસોનો ચેપ ન લાગે એ માટે આજે રાત્રે 12 વાગ્યા પછી બધી જ નોટ અને સિક્કાઓએ ક્વોરન્ટીન થઈ જવા. આ કવિતા લખાઈની પાછળ એક ઘટના એવી છે કે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો અને એને મને કહ્યું કે 8 દિવસથી એવું થઈ રહ્યું છે કે કંઈક લેવા જઈએ છે વસ્તુ અને મળતી નથી. એટલે એણે એમ જ હસતા હસતા કહ્યું કે 500ની નોટ 8 દિવસથી એમ જ પાછી આવે છે. અને આ સાંભળીને મારાથી આ કવિતા લખાઈ હતી. અને તમે બધાએ માર્ક કર્યું હશે કે ખરેખર એવું થઈ રહ્યું છે કે જે વસ્તુ નથી મળી રહી એના વગર આપણે ચલાવી લઈએ છીએ. જ્યારે પહેલી વખત લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે મોટા ભાગના દરેક ઘરમાં સાફ સફાઈ અભિયાન શરૂ થઈ ગયા. ઘરના દરેકે દરેક ખૂણા સાફ થયા, કબાટ સાફ થયા. અને કબાટ ગોઠવતી વખતે એક વસ્તુનો અહેસાસ થયો કે જે નકામી વસ્તુઓ છે એનો પણ આપણે ઢગલો કરી નાખ્યો છે. હજી જોઈએ એવી આપણી ઈચ્છાઓનો કોઈ અંત જ નથી રહ્યો. આપણે આપણી ખુશીઓને એ વસ્તુઓમાં કેદ કરી નાખી છે. અને અત્યારે એવું થયું છે કે જ્યારે એક આ એવો સમય મળ્યો છે આપણને જ્યાં આપણે આપણી જાતને સ્ટેચ્યુ કહ્યું છે અને આપણે આપણી અંદર જવાનો મોકો મળ્યો છે, આપણને આપણે સંબંધોને સમજતા થયા છીએ, આપણી આસપાસના સંબંધોની કદર કરતા થયા છીએ. આ લોકડાઉનના પીરિયડમાં હજી એક વસ્તુ ખૂબ સાંભળવા મળે છે કે ખૂબ કંટાળો આવી રહ્યો છે. તો વિચાર કરો કે જે લોકો આપણી સેવા માટે ઘરની બહાર છે, ઘરના ઉંદરાની બહાર છે, એ લોકોનું શું એની જગ્યા પર તમે હોત તો તમે એ તમારે ફરજ નિભાવી પડી હોત ને? એટલે મને કંટાળો આવી રહ્યો છે આ શબ્દ બોલવાનું જ બંધ કરી દો. ઘરે રહીને તમે કંઈ બહુ મહાન કામ નથી કરી રહ્યા, એ તમારી જવાબદારી છે અને તમારી ફરજ છે. હમણાં જોયું, એટલે એક વસ્તુ નોટિસ કરી છે કે સોશિયલ મીડિયામાં લોકો પોતાના ઝાડુ પોતા કરતા ફોટો, રસોઈ બનાવતા ફોટો, વાસણ માંજતા ફોટો અપલોડ કરી રહ્યા છે. અને એ બધા ફોટો જોઈને એક કવિતા લખાઈ છે જે રજૂ કરું છું. ફરજના ફોટા. લોકડાઉનમાં કબાટમાંથી જૂના ફોટો એલ્બમ કાઢ્યા, મમ્મી પપ્પાના લગ્નના, પૂજાના, પ્રસંગના, મારા બાળપણના એલ્બમના આલ્બમ જોવાઈ ગયા. મને ખરેખર આશ્ચર્ય થયું, એ બ્લેક એન્ડ વ્હાઈટ મેમરીમાં મને ક્યાંય મમ્મીનો રસોઈ કરતો ફોટો, પોતું મારતો ફોટો, વાસણ માંજતો ફોટો, સતત કામમાં પસીનાથી લથબથ ફોટો દેખાયો નહીં. મેં મમ્મીને પૂછ્યું, તે આવા એક કે ફોટા કેમ નથી પાડ્યા?
ને મમ્મી સ્મિત સાથે બોલી, ફરજના દેખાડા ન હોય, ફરજ રોજ જીવાતી હોય છે, સહજ રીતે ફરજ ફોટામાં નહીં હૃદયમાં કેદ થતી હોય છે. તમે પણ ફરજને હૃદયમાં કેદ કરશો. આપણી આસપાસ રહેલા લોકો, આપણા પરિવાર માટે સંવેદનશીલ રહેજો, સંયમ રાખજો, અને એક કામ ફરજ રૂપે ખાસ કરવાનું છે, અને એ છે પ્રાર્થના. જે લોકો આ બીમારીથી જજુમી રહ્યા છે, જે લોકો આપણને આ બીમારીમાંથી કાઢવા માટે જજુમી રહ્યા છે, આપણી સુખ સગવડ સાચવી રહ્યા છે, એ દરેક માટે પ્રાર્થના કરજો. હું નૌબત અને વિરલભાઈ રાજનો ખાસ આભાર માનું છું.